નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 10 સજીવોમાં શ્વસન. સજીવોમાં શ્વસન. વિદ્યાર્થી મિત્રો, ગત વિડિયોમાં આપણે ફેફસા અને ઉરોદર પટલની આપણે એક પ્રવૃત્તિ જોઈ હતી કે જેમાં આપણે એક ફેફસા અને કઈ રીતે ફેફસા આપણે અંદર શરીરની અંદર કાર્ય કરે છે અને ઉરોદર પટલનું કઈ રીતે કાર્ય છે, જેમાં આપણે જોયું હતું તો કે એક પ્લાસ્ટિકની બોટલ લીધી હતી અને આ બોટલનું તળિયું આપણે કાપી નાખી દીધું અને ઉપર એક બૂચ લગાડી દીધું હતું અને આ ટાંકણું અથવા બૂચમાં હોલ પાડી વાય આકારની કાચની નળી અથવા પ્લાસ્ટિકની નળી અંદર નાખી દીધી હતી અને નળીના છેડે બંને બાજુએ આપણે ફુગા ફુલાવ્યા વગરના લગાડી દીધા હતા અને જે પ્લાસ્ટિકની બોટલ છે એના તળિયે આપણે જે ફુગો લગાવેલો હતો તે ફુગાને આપણે ઉરોદળ પટલ તરીકે કહેતા હતા. પ્લાસ્ટિકના તળિયે આપણે રબર બાંધી દીધું હતું અને એ રબરને આપણે નીચે ખેંચતા, એટલે કે રબર જે છે તે ત્યાં શું કામ કરે છે, કેના તરીકે, કેમ કે ઉરોદળ પટલ તરીકે. અને જે ઓલા ફુગા બે લગાવેલા છે તે તો કે તે આપણે ફેફસા થાય. તમે જેવો જે ફુગાની નીચે ખેંચજો, નીચે તળિયા તરફ ખેંચો એટલે ફુગામાં હવા ભરાશે. શું ભરાશે? ફુગામાં. એટલે કે તે બંને ફુગામાં હવા ભરાય ત્યાં શું થઈ ગયું? આપણા ફેફસા. અને જે તમે રબરને નીચે ખેંચો તો તે શું થયું? ઉરોદર પટલ. હવે જેવું તમે રબરને ઉપર મૂકશો, પાછું મૂકી દેશો એની મૂળ સ્થિતિમાં, એટલે ઉપર જાય છે, ત્યારે ફુગામાં શું થશે? તો કે સંકોચન પામશે. શું પામશે? સંકોચન થશે. એટલે કે આ ક્રિયા આપણા શરીરની અંદર સતત ચાલ્યા જ કરે છે. આપણે આવી વસ્તુ સમજાતા. અને સરેરાશ રીતે એક પુખ્ત વયની વ્યક્તિ ઊંડો શ્વાસ લે ત્યારે 6 લિટર જેટલી હવા ફેફસામાં રાખી શકે છે. આટલી વિદ્યાર્થી મિત્રો આપણે વાત થઈ હતી. હવે વિદ્યાર્થી મિત્રો આપણો ટોપિક આવે છે, આપણે ઉચ્છવાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ. આપણે ઉચ્છવાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ? એટલે કે આપણે ઉચ્છવાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ? જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ એટલે કે શરીરની અંદર આપણે ઓક્સિજન લીધો અને ઉચ્છવાસ દરમિયાન આપણે શું બહાર કાઢીએ છીએ, તો આપણને ખ્યાલ જ છે કે કાર્બન ડાયોક્સાઇડ. તો તે સમજવા માટેની આપણે પ્રવૃત્તિ કરવાની છે. આ પ્રવૃત્તિ દ્વારા આપણે સમજીએ ખરેખર આપણે ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. જે આપણે ધોરણ 6 માં આવી પ્રવૃત્તિ શીખી ગયા હતા કે કાર્બન ડાયોક્સાઇડ જે ચૂનાના પાણીમાં આવે, દૂધિયો રંગ આપે, તો તેમાં શું માજવો હોય? તો કે કાર્બન ડાયોક્સાઇડ. એટલે તે આપણે અહીંયા તે પ્રવૃત્તિ, એવી જ પ્રવૃત્તિ, પણ એને લગતી થોડીક અલગથી પ્રવૃત્તિ આપણે જોવાની છે. આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થી મિત્રો એક પાતળી ચોખ્ખી કસ્તરી અથવા પ્લાસ્ટિકની બોટલ લો, એક પાતળી ચોખ્ખી કસનળી અથવા કાચની બોટલ અથવા પ્લાસ્ટિકની મળે પ્લાસ્ટિકની બોટલ. એક પાતળી ચોખ્ખી કસનળી અથવા કાચની બોટલ અથવા તો પ્લાસ્ટિકની બોટલ, તેના ઢાંકણ પર છિદ્ર કરો અને બોટલ બંધ કરો. તેના ઢાંકણ પર છિદ્ર કરો અને બોટલ બંધ કરો. ઢાંકણ ઉપર એક છિદ્ર કરો અને બોટલને શું કરવાનું છે? બંધ કરો. તાજું બનાવેલું ચૂનાનું દ્રાવણ કસનળીમાં લો અથવા તો બોટલમાં લો. તાજું બનાવેલ ચૂનાનું દ્રાવણ કસનળીમાં લો અથવા તો
મોટર માં પણ લઈ શકે છે કસનરી માં લો હવે એક પ્લાસ્ટિક ની નળી ઢાંકણ ના છિદ્ર માંથી એવી રીતે નાખો કે તે ચૂના ના પાણી માં ડૂબે એટલે કે એક પ્લાસ્ટિક ની નળી એક પ્લાસ્ટિક ની નળી ઢાંકણના છિદ્રમાં છિદ્રમાંથી એવી રીતે નાખો કે તે ચૂનાના પાણીમાં ડૂબે છિદ્રમાંથી એવી રીતે હવે તે નળી દ્વારા અમુક સમય સુધી ફૂંક મારો નળી દ્વારા અમુક સમય સુધી શું મારવાનું છે ફૂંક એટલે કે આપણા મોં દ્વારા એ નળીમાં અમુક સમય સુધી ફૂંક મારો શું ચૂનાના પાણીના દેખાવમાં કઈ ફેરફાર લાગે છે આપણે ઉછવાસ દરમિયાન
bagi kita dan sesuai bahan આપણે વિશ્વાસ કરીને કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે તે બહાર કાઢીએ શું આપણે માત્ર કાર્બન ડાયોક્સાઇડ જ બહાર કાઢીએ છીએ કે બહાર એટલે કે શું આપણે માત્ર કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ કે સાથે બીજા વાયુઓ પણ હોય છે હવે આપણે એવો પ્રશ્ન કે આ તો પૃથ્વી દ્રાવણ જેવું એટલે ખબર પડી તો કે હવે શું આપણે માત્ર કાર્બન ડાયોક્સાઇડ જ બહાર કાઢીએ છીએ કે સાથે બીજા કોઈ વાયુઓ પણ બહાર કાઢીએ છીએ બીજા કોઈ વાયુઓ પણ હોય છે તે આપણે સમજવા આપણે આગળ વાત કરીશું પણ ફરીથી એક પ્રવૃત્તિને થોડી આપણે રિફર કરી લઈએ તો કે એક પાતળી ચોખ્ખી કસનળી અથવા કાચની બોટલ અથવા પ્લાસ્ટિક બોટલ લો તેના ઢાંકણ પર છિદ્ર કરો અને બોટલને બંધ કરો તાજું બનાવેલું ચૂનાનું દ્રાવણ કસનળીમાં લો અથવા તો પ્લાસ્ટિકની બોટલમાં કે કાચની બોટલમાં હવે એક પ્લાસ્ટિકની નળી ઢાંકણના છિદ્રમાંથી એવી રીતે નાખો કે જે ચૂનાના પાણીમાં ડૂબે ચૂનાના પાણી અંદર કસની નળી પ્લાસ્ટિકની ડૂબી જાય હવે નળી દ્વારા અમુક સમય સુધી તમારા મોં દ્વારા ફૂંક મારો અંદર ફૂંક મારો શું ચૂનાના પાણીના દેખાવમાં કઈ ફેરફાર લાગે છે ત્યાં ચૂનાના પાણીના દેખાવમાં ફેરફાર લાગે છે ચૂનાનું પાણી દૂધિયું બને છે ચૂનાનું પાણી કેવું બની જાય છે દૂધિયું બને છે ચૂનાનું પાણી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરતું હોવાથી તે દૂધિયું બને છે આપણે ફૂંક મારતા તેમાં રહેલું કાર્બન ડાયોક્સાઇડ હોય ચૂનાના નીકળ્યા પાણીને દૂધિયું બનાવે છે આ પરથી આપણને સમજાય છે કે આપણે ઓછું વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાળું વાયુ બહાર કાઢીએ છીએ હવે આપણે આગળની વાત કરીએ તો શું આપણે માત્ર કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ કે સાથે બીજો કોઈ વાયુઓ પણ હોય છે તે સમજવા આપણે આગળની વાત કરીએ તો કે આપણે હવા અંદર લઈએ છીએ કે બહાર કાઢીએ છીએ ત્યારે વાયુઓનું મિશ્રણ છે આપણે હવા અંદર લઈએ છીએ કે બહાર કાઢીએ છીએ તે વાયુઓનું કેવું છે મિશ્રણ છે આપણે હવા અંદર લઈએ છીએ અને બહાર કાઢીએ છીએ બહાર કાઢીએ છીએ શું છે વાયુઓનું મિશ્રણ છે આપણા વાતાવરણ આપણે વાત કરીએ તો આપણા વાતાવરણમાં આપણું જે વાતાવરણ છે તે વાતાવરણમાં 78% શું હોય છે તો કે નાઇટ્રોજન હોય છે 78% નાઇટ્રોજન છે આપણા વાતાવરણમાં 78% શું છે નાઇટ્રોજન 21% ઓક્સિજન છે એટલો છે તો કે 21% ઓક્સિજન છે અને 1%ની આસપાસ કાર્બન છે 1%ની આસપાસ 1% કરતા થોડું ઓછું છે 1%ની આસપાસ શું છે તો કે કાર્બન છે આપણા વાતાવરણમાં 78% નાઇટ્રોજન 21% ઓક્સિજન અને 1% શું છે તો કે કાર્બન છે અને 0.04% કાર્બન ડાયોક્સાઇડ અને સાથે સાથે 0.5% પાણીની બાષ્પ પણ હોય છે 0.5% શું હોય છે તો કે પાણીની બાષ્પ પણ હોય છે આપણા વાતાવરણ 5% નાઇટ્રોજન 21% ઓક્સિજન અને 1% આસપાસ કાર્બન અને 0.04% કાર્બન ડાયોક્સાઇડ અને 0.5% પાણીની બાષ્પ હોય છે આપણા આપણે આ જ વાયુઓનું મિશ્રણ શ્વાસ દ્વારા અંદર લઈએ છીએ આપણે આ જ વાયુઓનું મિશ્રણ એટલે કે આપણે આ વાયુઓનું મિશ્રણ શ્વાસ
શ્વાસ દ્વારા અંદર લઈએ છીએ. આજે બધા વાયુની વાત કરી તો આ જ વાયુનું મિશ્રણ આપણે શ્વાસ દ્વારા અંદર લઈએ છીએ, કારણ કે આપણું નાક અન્ય વાયુઓમાંથી ફક્ત ઓક્સિજનને જ અંદર પ્રવેશ કરવા માટે કારણ કરી શકતું નથી, કારણ કે આપણું નાક જે છે તે અન્ય વાયુઓમાંથી ઓક્સિજનને અંદર પ્રવેશ કરવા માટે ગાળણ કરી શકતું, ઓક્સિજનને અંદર પ્રવેશ કરવા માટે આપણું નાક જે છે તે ગાળણ કરી શકતું નથી. જે અંદર પ્રવેશ કરવો હોય તો ફક્ત ઓની ઓક્સિજનને જ ગાળણ કરી શકે એવું નથી, એવું કંઈ ગાળણ કરી શકે એવું કંઈ છે, એટલે બધા જ વાયુઓ આપણી અંદર જાય છે. જે વાતાવરણ એટલે આપણે હવા અંદર લઈએ છીએ તેમાં 21% ઓક્સિજન અને 0.04% કાર્બન ડાયોક્સાઇડ હોય છે. આપણે હવા અંદર લઈએ છીએ તેમાં ઓક્સિજન અને 0.04% કાર્બન ડાયોક્સાઇડ હોય છે. આપણે જે હવા અંદર લઈએ છીએ તેમાં 21% ઓક્સિજન અને 0.04% કાર્બન ડાયોક્સાઇડ હોય છે. હવે ત્યારે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે કેટલા પ્રમાણમાં વાયુ અંદર જાય છે, જ્યારે ઓછો વાયુ કે ત્યારે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે કેટલા પ્રમાણમાં વાયુઓ બહાર નીકળે છે તેની વાત કરવાની છે. પણ તે સંબંધમાં પહેલાં આપણે રિફર કરીએ તો કે આપણે હવા અંદર લઈએ છીએ અને બહાર કાઢીએ છીએ તેવા વાયુઓનું મિશ્રણ છે. હવા અંદર લઈએ બહાર લઈએ ત્યારે વાયુનું મિશ્રણ છે. આપણા વાતાવરણ 78% નાઇટ્રોજન, 20% ઓક્સિજન, 1% આસપાસ કાર્બન, 0.04% કાર્બન ડાયોક્સાઇડ અને 0.5% પાણીની બાષ્પીભવન હોય છે. આપણે આ જ વાયુઓનું મિશ્રણ શ્વાસ દ્વારા અંદર લઈએ છીએ કારણ કે આપણું નાક અન્ય વાયુઓમાંથી ફક્ત ઓક્સિજનને અંદર પ્રવેશ કરવા માટે કારણ કરી શકતું નથી. એટલે આપણે હવા અંદર લઈએ છીએ તેમાં 21% ઓક્સિજન અને 0.04% શું હોય છે તો કે કાર્બન ડાયોક્સાઇડ હોય છે. તો તે વસ્તુ આપણે જોવા જઈએ તો ખરેખર જો આપણા ફેફસા છે હવે શું થાય તો કે જ્યારે આપણે શ્વાસ માટે હવા અંદર લઈએ છીએ ત્યાં અને શ્વાસ માટે જ્યારે આપણે હવા અંદર લઈએ છીએ ત્યારે શું હોય છે તો કે 21% શું હોય કાર્બન ડાયોક્સાઇડ હોય છે. જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે ત્યારે શું હોય છે તો કે જ્યારે ઉછવાસ હવા એટલે કે હવા બહાર કાઢીએ છીએ ત્યારે 16.4% ઓક્સિજન બહાર એટલો 16.4% ઓક્સિજન બહાર એટલો ઓક્સિજન 16.4% અને 4.4% કાર્બન ડાયોક્સાઇડ હોય છે. 4.4% કેટલો હોય છે કાર્બન ડાયોક્સાઇડ. જો વિચાર કરો 21% વાતાવરણમાં તો આપણા શરીરે
સોલવો ચાર ટકા તો બહાર કાઢી દીધો આપણે શરીરમાંથી શું થયું કે સોલવો ચાર ટકા તો બહાર નીકળી હવે વાતાવરણમાં તો ખાલી 0.04 ટકા કાર્બન ડાયોક્સાઈડ તો અહીંયા તો 100 ગણો ભાગ નીકળ્યો 4.4 ટકા કાર્બન ડાયોક્સાઈડ શું થયું કે બહાર નીકળ્યો એટલે આમ ફક્ત ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડના પ્રમાણમાં ફેરફાર જોવા મળે છે આમ ફક્ત ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડના ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડના પ્રમાણમાં ફેરફાર જોવા મળે છે પ્રમાણમાં ફેરફાર મળે છે આમ ફક્ત ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડના પ્રમાણમાં ફેરફાર હવે જ્યારે આપણે હવા બહાર કાઢીએ છીએ ત્યારે તેમાં ઓક્સિજનના પ્રમાણમાં 4.5 નો ઘટાડો જોવા મળે છે એટલે કે આપણે જ્યારે આપણે હવા બહાર કાઢીએ છીએ ત્યારે ઓક્સિજનના જ્યારે આપણે હવા બહાર કાઢીએ છીએ ત્યારે ઓક્સિજનના પ્રમાણમાં એટલે કે ઓક્સિજન આપણે બહાર કાઢીએ તેના પ્રમાણમાં 4.6 ટકાનો ઘટાડો જોવા મળે છે 4.6 ટકાનો શું જોવા મળે છે ઘટાડો જોવા મળે જો વાતાવરણમાં કેટલો હતો કે 21 ટકા કેટલો હતો વાતાવરણમાં 21 ટકા બરોબર તો વાતાવરણમાં 21 ટકા હતો તો ઉચ્છવાસમાં આપણે કેટલો બહાર કાઢી નાખ્યો તો કે 16 ટકા કેટલો કાઢ્યો 16.4 ટકા વાતાવરણમાં 21 હતો અને કાઢી નીચે કેટલો હતો કે 16.4 ટકા તો અહીંયા જો કેટલો ઘટાડો જોવા મળ્યો તો કે 4.6 ટકા આપણને કેટલો ઘટાડો જોવા મળ્યો તો કે 4.6 ટકા 21 ટકા હતો અને શરીરે 16.4 ટકા બહાર કાઢી નાખ્યો શરીરે ઉપયોગ કેટલો કર્યો તો કે 4.6 ટકા તો કે અહીંયા 4.6 ટકાનો ઘટાડો જોવા મળે જ્યારે આપણે ઉચ્છવાસમાં ઓક્સિજન બહાર એટલે કે ઉચ્છવાસ બહાર કાઢીએ છીએ ત્યારે 4.6 ટકાનો ઘટાડો જોવા મળે છે તેમજ કાર્બન ડાયોક્સાઈડના પ્રમાણમાં 100 ગણો વધારો થાય છે તેમજ કાર્બન ડાયોક્સાઈડના પ્રમાણમાં 100 ગણો કાર્બન ડાયોક્સાઈડના પ્રમાણમાં કેવો વધારો થાય છે તો કે 100 ગણો વધારો થાય છે આનું કારણ એ છે કે આપણે હવા અંદર લઈએ છીએ ત્યારે આપણા કોષો દ્વારા ઓક્સિજનનો ઉપયોગ ઉર્જા મુક્ત કરવા માટે થાય છે અને કાર્બન ડાયોક્સાઈડ ઉપપેદાશ તરીકે મળે છે કાર્બન ડાયોક્સાઈડ જે છે તે ઉપપેદાશ તરીકે મળે છે હવા અંદર લઈએ કે બહાર કાઢીએ ત્યારે નાઇટ્રોજન વાયુની ટકાવારીમાં લગભગ સરખી હોય છે ત્યારે નાઇટ્રોજનનું પ્રમાણ સરખું હોય છે જ્યારે હવા અંદર લઈએ કે બહાર કાઢીએ ત્યારે નાઇટ્રોજનનું પ્રમાણ કેવું હોય છે તો કે જ્યારે નાઇટ્રોજનનું પ્રમાણ લગભગ સરખું જ હોય છે ત્યારે આ નેક્સ્ટ વિડીયોમાં આપણે નાઇટ્રોજનના પ્રમાણ વિશે સમજીશું પણ ફરીથી રિફર તો કે શ્વાસ માટે અંદર લઈએ છીએ તે હવે તો કે 21 ટકા ઓક્સિજન વાતાવરણમાં હોય છે અને 0.04 ટકા કાર્બન ડાયોક્સાઈડ વાતાવરણમાં હોય છે ત્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે અંદર જાય છે હવે ઉચ્છવાસ દરમિયાન બહાર કાઢીએ છીએ ત્યારે 16.4 ટકા ઓક્સિજન બહાર કાઢીએ જો વાતાવરણમાં 21 ટકા લીધો હતો અને 16.4 ટકા બહાર કાઢ્યો એટલે ઘટાડો કર્યો છે 4.6 ટકા અને આવા 4.4 ટકા કાર્બન ડાયોક્સાઈડ બહાર કાઢ્યો અને 100 ગણો વધારો થયો એટલે આમ ફક્ત ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડના પ્રમાણમાં ફેરફાર જોવા મળે છે જ્યારે આપણે હવા બહાર કાઢીએ છીએ ત્યારે ઓક્સિજનના પ્રમાણમાં 4.6 ટકાનો ઘટાડો જોવા મળે છે તેમજ કાર્બન ડાયોક્સાઈડના પ્રમાણમાં 100 ગણો વધારો થાય છે હવે
હવા અંદર લઈએ છીએ કે બહાર કાઢીએ છીએ ત્યારે નાઇટ્રોજનનું પ્રમાણ સરખું જ હોય છે. હવા અંદર લઈએ કે બહાર લઈએ ત્યારે નાઇટ્રોજનનું પ્રમાણ સરખું જ હોય છે. આનો મતલબ કે શરીરમાં નાઇટ્રોજનનો કે ઉપયોગ થતો નથી. હવે આપણે તે નેક્સ્ટ વિડિયોની અંદર જોશું. થેન્ક યુ.